Namo Dove Sauvaryantanam, 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 Namo Dove Omkaram Indu Sanyukta Nityam Jayanti Yogina, Kamadam Mokshadam Chai Omkaraya Namo Namo, Manganam Bhagavanam Yoro Madhyam Gautamavi, Manganam Kunkundari Ujendram Osumangaram Namasamari Sadaya, Svānu bhūtyā ca khāsti ci svāvāi bhāvāya sarvāma trikāo niyutha nidhātā. Pranchu trikāta upari svāsma ki chve. Upājjā kevāvaya yuvakya khaibhi. Ayanu kavas chve. Ratnatrai mayāg suddhān bhavyam bhauj divākarān Udesh, Ruh, Upajjaya, Nitya Mandi Punapun. Ratnatray Mai, Jaina Upajjaya ne kahi, Jaina Samyak Darshan Jnane Charitra, ત્રણ રત્નો મય જેની અભેદ પરણતી થઈ છે. શુદ્ધ આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ એનો આશ્રય લઈ અને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મય એની અભેદ પરણતી થઈ છે. એને ઉપાધ્યાય કહીએ. બરાબર. સાધુને એ હોય કે ફેરાટલો આમાં ભર કમળના સૂર્ય અને જીન કથિત પદાર્થોમાં ઉપદેશ આટલો અહીં છે. શુદ્ધ શુદ્ધ છે રત્નત્રયમય વિતરાગી પરણતી જેને શુદ્ધ થઈ છે. આજે ભય કમળના સૂર્ય લાયક પ્રાણી એના સૂર્ય જેને અંતર યોગ્યતા ચૈતન્યના પ્રકાશની પ્રગટવાની યોગ્યતા એને ઉપાધ્યાય સૂર્ય સમાન છે. વિતરાગ કહેલા પદાર્થોને ઉપદેશક ઉપદેશક કયા છે ને એટલે સર્વજ્ઞ પરમાત્મા પરમેશ્વરે જે પદાર્થો કયા એને ઉપદેશવામાં સમર્થ છે એવા ઉપાય જાય ને હું નિત્ય હું મુનિ કહે છે. નિત્ય ફરી ફરીને વંદું છું. બરાબર. એવી દશાવન પરણતી વિતરાગ દશા જેને થઈ છે અને જૈન પદાર્થના ઉપદેશક છે એને હું ફરી ફરીને વંદન કરું છું. વ્યવહાર અધિકાર છે ને પાંચે પરમેશ્ઠી સ્વદ્રવની અપેક્ષા એ તો વ્યવહાર પર છે. બરાબર. પાંચે ને માનવા વંદન આદિ બધો વ્યવહાર શું ભરા છે એટલે વ્યવહાર સારી તમે એને નાખ્યા. હવે પંચોતેર સાધુ જૈનના સાધુ એમના સાધુ કે છે ને લોકો બધા કે છે ને નમો લોહી સૌ શ્રાવણ જગતના બધા સાધુ એમાં આવે લોહી સૌ શ્રાવણ જૈનના એ સાધુ બાકી કોઈ સાધુ એમાં છે જ નહીં. હે સંકુચિત
वितराग परमेश्वर है ये आत्मा वितराग स्वरूप कहो एवा वितराग स्वरूप में जेनी अंतर्मुख दृष्टि ने अनुभव नी थिरता छे एने साधु कहिए बराबर जैन मां होता जैन परमेश्वर सिवाय बीजा में होता नहीं નમોદય સંસ્થાનના આવા બધા સાધુઓ ઈએમાં આવે જેથી ભેદ ગયા હોય ને જૈનમાં પણ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ ગુણથી ધર્મ માનનારા વ્યવહાર ક્રિયાના કરતા માનનારા એ પણ સાધુપણામાં ન આવે બરાબર એ તો એનું થયું ને ભગવાન આત્મા આનંદ વિતરાગની મૂર્તિ એ જ ઉપાધિ છે સાચું પ્રભુ એ સિવાય વિકલ્પ છે રાગ એ તો એ છે બરાબર આવું ન માનતા હોય એ તો મિથ્યા દ્રષ્ટિ છે બરાબર એને જૈન સાધુમાં ગણવામાં આવતા તેથી કહેજો પહેલો શબ્દ છે 75 વાવાર વિમુખા વિપમુખા 24 આરાણા સયા હતા નિરંથા નિમોહા સાવ એલિસા વંતી આવા સાધુ વિતરાગ માર્ગમાં હોય છે બરાબર નિગ્રંથ છે નિર્મોહ છે વ્યાપાર થી પ્રવિમુક્ત છે 24 આરાધન વિશે નિત્યાનું રક્ત શ્રી સાધુ છે એની ટીકા આ નિરંતર અખંડિત પરમ તપસ્વીમાં નિરત દેખો નિરંતર અખંડિત પરમ તપસ્યા અતિન્દ્રિય આનંદમાં ઉગ્રપણે પુરુષાર્થી જે એકાગ્ર થઈ ગયા છે એ નિરંતર અખંડિત પરમ ઈચ્છા જ્ઞાન અમૃત સ્વરૂપ ભગવાન આત્મા એમાં જે નિરત લીન છે બરાબર દેખો પંચમાવતમાં લીન છે ઈચ્છા ગુણમાં લીન છે નથી લીધું કારણ કે પંચમાવત આદિ તો વિકલ્પ છે બરાબર એ તો આશ્રવ છે એમાં લીન હોતા નથી આજે વાત છે બહુ આપી નિરંતર અખંડ પરમ તપસ્યમાં નિરત ઠીક તપસ્યા કે મુનિપણું મુનિપણું અને ચારિત્ર પરમ ચારિત્ર આ તો વસ્તુની સ્થિતિ છે બરાબર આ કોઈ સંપ્રદાય નથી આત્મા વિતરાગ મૂર્તિ એની જેને નિરંતર અખંડ સ્વરૂપમાં પરમ સ્થિરતા પરમ લીનતા એવા સરસ સાધુઓનું સ્વરૂપનું કથન છે આવા સરસ સાધુઓના સાધુ કેવા હોય છે પરમ સંયમી મહાપુરુષો હોવાથી પરમ સંયમી મહાપુરુષ હોવાથી ટીકાઓ નિરાવરણ નિરંજન પરમ પંચમ ભાવની ભાવનામાં પ્રણમેલા હોવાને વેપારથી પ્રવિમુક્તિની વ્યાખ્યા કરે છે જેને વિકલ્પનો વેપાર પણ છૂટી ગયો છે પરમ સંયમી મહાપુરુષો હોવાથી આવા હોવાને કારણે ત્રિકાળ નિરાવરણ નિરંજન પરમ પંચમ ભાવ પોતાનો ત્રિકાળી પરમ પંચમ ભાવ
ध्रुव भाव नित्य स्वरूप भगवान आत्मा टिकावी एवो पंचम भावनी भावना भावना शब्द एकाग्रता एमा प्रणवेल आवा लीधे एक पंचम भावनी विकल्पनी भावना एम नहीं युवा में भावना में प्रणवेला लीधा ध्रुव शुद्ध चैतन्य द्रव्य टिकाई आनंद नु धाम परम पंचम भाव वस्तु ने हयाती नो भाव टिकाव एनी भावना में प्रणवेला छे बराबर पंचम भावी भाव टिकाई छे अने एनी भावना ए वर्तमान पर्याय छे बराबर આવા સાધુ હોય છે જૈન પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથના શાસનમાં આવા સાધુ હોય એને સાધુ કહેવામાં આવે છે. આને લીધે જ સમસ્તભાઈ વેપારથી વિમુખ એમ વેપાર પ્રવિમુક્ત કેમ વિકલ્પ નો વેપાર પ્રવિમુક્ત છૂટી ગયા છે. સાચું પ્રભુ નિર્વિકલ્પ અખંડ ત્રિકાળી પંચમ સ્વભાવ એની ભાવનામાં પ્રણમેલા એ અવસ્થા રૂપે થઈ ગયેલા સાચું હોવાને લીધે જ આ કારણે એને બાહ્યનો વેપાર છૂટી ગયો છે. બરાબર બાહ્ય વેપારથી વિમુક્ત ખરેખર થી પંચમાવર્તના વિકલ્પ થી પણ વિમુક્ત છે. બરાબર વિતરાનું બહુ ઘણું બહુ બહુ સરસ અલૌકિક પરમાત્મા પોતે ધ્રુવ નિત્યને ભાવનામાં પ્રણમાવીને એવો નિત્ય ભગવાન એની ભાવના એકાગ્રતા એમાં વર્તમાન દશામાં પ્રણમિત થઈને બાય વેપારથી છૂટી ગયા છે. આવી પ્રણતિ ઉભી થઈ એટલે બાય વિકલ્પનો વેપાર અટકી ગયો. જો આ સાધુ પરમાનંદની પ્રાપ્તિ જેને પૂર્ણ કરવી છે એને તો આવી આરાધનામાં સ્વીકારી આનંદમાં લીન થાય એને પરમાનંદની પ્રાપ્તિ થાય. બરાબર એટલે મુક્તિ થાય. સમસ્ત બાય વેપાર એમ વી પ મૂકા છે ને એમાં કઈ સમશબ્દ નહીં સમાસ્ત બાય પરી વેપાર કારણ કે મુનિને તો ઉપદેશ નો નથી ઉપદેશ તો ઉપાધ્યાય આચાર ને હોય છે. મુનિ તો પોતાના સ્વરૂપને સાધે છે. બાય વેપારથી વિમુક્ત છે. બરાબર એકલો વિતરાગ ભાવનું પરિણમન છે એમને એમ કે છે. આત્મા પોતે ત્રિકાળી વિતરાગ સ્વભાવ એની ભાવના વિતરાગી પરિણતિ બસ એમ શું છે. હવે
આરાધનામાં લીન છે એ બતાવે છે. જ્ઞાન દર્શન ચારિત્ર અને પરમ તપ નામની ચતુર્વિધ આરાધનામાં સદા અનુરક્ત છે. ભગવાન આત્મા તરફની શ્રદ્ધા જ્ઞાનની શાંતિ અને ઈચ્છા નિરોધ અમૃત સ્વરૂપ ભગવાન એમાં એમાં આરાધનામાં લીન છે. હા હા, દુનિયા ધર્મ પામે કે ન પામે એવા વિકલ્પની અહીં છે નહીં કે બરાબર સમજાણું કાંઈ. સાચું પ્રભુ, આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન, આત્મચારિત્ર અને આત્મામાં વિશેષ ઉગ્ર પુરુષાર્થી લીના એવી ચતુર્વિધ આરાધનામાં સદા અનુરત એમ. ચૌવી આરાધના સદા રખતા છે ને પાઠક છે. હવે ખાઈ પીવે કેટલી સદા અનુરત એ ખાતા નથી ને પીતા નથી. એ ક્રિયા થાય અને વિકલ્પ આવે એના જાણનાર રહેશે. સમજાણું કઈ. આ નમો લોહી સૌ શ્રાવણમ એની વ્યાખ્યા થાય. જેને ચાર પ્રકારની આરાધના સેવન દર્શન જ્ઞાન ચારિત્ર અને તપનું સેવન એમાં લીન છે. સાધયતી સાધુ પૂરણ સ્વરૂપને અંતરમાં સાધન કરે એ સાધુ. સાચું પ્રભુ, એવું પૂરણ સ્વરૂપ તો સર્વજ્ઞ વિતરાગ માર્ગમાં હોય બરાબર. અને એવા પૂરણને શક્તિ ધરનારું આત્મા પણ એવું એ વિતરાગ માર્ગમાં જ હોય બરાબર. એવા પૂર્ણ સ્વરૂપમાં આરાધનમાં તત્પર છે કે જેથી એને પૂર્ણ સ્વરૂપની પર્યાયમાં પ્રાપ્તિ થાય. નિગ્રંથ છે ઉપાય જ્યાં સાધુ નિગ્રંથ છે. બાહ્ય અભ્યંતર સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહી હોવાને લીધે બાહ્યમાં વસ્ત્રનો ધાગો પણ ન હોય. મુનિને એક વસ્ત્રનો કટકો જ ન હોય બરાબર. તિલ તુસ કહ્યું છે ને, તિલના સૂત્રા જેટલો પણ પરિગ્રહ હોય તો મુનિ નહીં. સાચું. હા, અને એ મુનિ પોતાને માને તો કે છે નિરોધમાં જાય. હા, વસ્તુની સ્થિતિ એવી છે. મુનિ દશામાં વસ્ત્ર પાત્રનો લેવાનો વિકલ્પ એને હોય નહીં બરાબર. મુનિ કોને કે ધન દશા ધન હોતા જેને કેવળ જ્ઞાનને હથેળીમાં લેવાની તૈયારી કરી. સાચો પ્રભુ, એવા મુનિ બાયમાં વસ્ત્ર નહીં, અભ્યંતરમાં રાગનો કણ નહીં. સાચું. સમસ્ત પરિગ્રહના ગ્રહણ રહી હોવાને લીધે આ કારણે નિગ્રંથ એમ કે છે. નિગ્રંથ કેમ છે? બાયને અભ્યંતરનો ગ્રંથ રાગ છૂટી ગયો છે. અભ્યંતર રાગ પરિગ્રહ બાયમાં વસ્ત્રનો કટકો છૂટ્યો, બધું છૂટ્યું. હાજી, એથી એને નિગ્રંથ કહેવામાં આવે. એને નિર્મોહ કહે છે. મુનિ નિર્મોહ હોય છે. સદા નિરંજન નિજ કારણ સમય સાર લ્યો. સદા નિરંજન નિજ કારણ પ્રભુ નિરંજન ટિકાળ શુદ્ધ છે આત્મા. એવો નિજ કારણ સમય સાર ટિકાળ પરમાત્મા સ્વરૂપ ધ્રુવ એના સ્વરૂપના સમ્યક સિદ્ધાંત એવા કારણ સમયસાર ભગવાન નિત્ય
એના સ્વરૂપનું સિદ્ધાંત સમ્યક સિદ્ધાંત પ્રેરણમંદ રૂપ એમ કે સમ્યક પરિજ્ઞાન નિરંજન ની કારણ સમયસારનું સ્વરૂપનું પરિજ્ઞાન એથી એને નિર્મો કહેવામાં આવે એમ કે બરાબર સદા નિરંજન નિજ કારણ સમયસારના સ્વરૂપનું એવું જે ટીકાળી ભગવાન આત્માનું વિતરાગી સ્વરૂપ આત્માનું ધ્રુવ એની સમ્યક સિદ્ધાંત સમ્યક પરિજ્ઞાન અને સમ્યક આચરણ એનું પ્રતિપક્ષ મિથ્યા દર્શનામાં એમ લીધું કેટલા કે છે ને બોલા વ્યવહાર પ્રતિપક્ષ વ્યવહાર પ્રતિપક્ષ નહીં આ પ્રતિપક્ષ બે નિશ્ચય કે વ્યવહારના પ્રતિપક્ષ રહી છે વ્યવહારના પરિહાર્થ અર્થ છે યોજેલ છે ત્યાં તો વ્યવહારનો વિકલ્પનો અભાવ બતાવીને એ કોણ બતાવું છું અહીં તો બીજી વાત છે નિર્મો છે ને નિર્મો દશા પ્રગટ કરી છે એની અમે આવા ભાવનો જેને અભાવ છે બરાબર એ કે છે એમાંથી આમાંથી નિર્મોમાં શું કીધું સમજાય શું કીધું સદા નિરંજન નિરકારણ સમયસાર એના સ્વરૂપની સમ્યક શ્રદ્ધા સમ્યક જ્ઞાન ને સમ્યક આચરણથી પ્રતિપક્ષ મિથ્યા દર્શન લીધું છે એનાથી પ્રતિપક્ષ મિથ્યા જ્ઞાન મિથ્યા અભાવવાને નિયમો છે જો અને પહેલા આવ્યું છે વ્યવહારના પરિહાર અર્થે સાર પટેલ પ્રતિપક્ષ છે હમણાં પામે એ તો બધું આવે છે એ તો બધું આવે છે ને વ્યવહાર પ્રતિપક્ષ છે વ્યવહાર બે થી પ્રતિપક્ષ ની છે માણસ ને એવું અંદર આગળ થઈ જાય છે ને અને એવું નિશ્ચયનું ભાન મળે પછી વ્યવહાર છે એ સર્વસ્વ મનાઈ ગયો કે આ બધું મારું મુનિ પણ જ આ છે સાધુ પણ આ છે મોક્ષ નો માર્ગ આ છે ભાઈ માર્ગ એમ નહીં ભાઈ બરાબર આ તો ઉક્ષમ રસ શાંત રસ ભગવાન શાંત રસ છે શાંત રસ અકસાય રસ છે બરાબર એ અકસાય રસ નું પરિણમન એ મોક્ષ નો માર્ગ છે ત્યાં વ્યવહાર કસાય છે એ કઈ મોક્ષ નો માર્ગ નથી બરાબર ત્યાં તો સમય નિયમ સાર શબ્દ હતો ને નિયમ સાર શબ્દ હતો સાર શબ્દ ને મૂકવું હતું સાર કેમ કહ્યો છે વ્યવહારના પરિહાર હશે વિપરીતના પરિહાર હશે વ્યવહાર હોય તો તેને ગમે વિપરીતના પરિહાર હશે વિપરીતના પરિહાર થાય વિપરીત એટલે વિચાર દર્શન ધ્યાન એમ કે અહીં કે ભાઈ અહીં તો નિયમ જેમ આત્મા સમય સાર દ્રવ્યક્રમ ભાવકર્મ રહી એ સમય સાર બરાબર એમાં ભાવકર્મ આવ્યા પણ બે વિકલ્પ આવ્યા એનાથી રહી કે સમય સાર એમ નિયમ સાર સ્વાભાવિક આત્માનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે સ્વાશ્રય નિર્મળ પ્રગટ થયું એનાથી વિરોધ વ્યવહારનો વિકલ્પ એનાથી રહીત માટે સાર જેનો સમયસારમાં સાર કેમ ભાવકર્મ રહીત માટે સાર દ્રવ્યકર્મ રહીત તો છે અહીં સાર કેમ વ્યવહારના વિકલ્પ રહીત માટે સાર બરાબર એ અહીં અર્થ નથી અહીં તો નિર્મો કેવું છે
શાસ્ત્રોનો અર્થ કરવામાં પોતાના સ્વાર્થે પોતાનો પક્ષ પોષવા. શું કરે છે જીવને નુકસાન એની એને ખબર નથી. બરાબર. સદા નિરંજન નિજ કારણ સમય સારણા સ્વરૂપના સમ્યક સિદ્ધાંત સમ્યક પરિજ્ઞાન સમ્યક આચરણથી પ્રતિપક્ષ એવા મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્રનો ભાવ આને લીધે નિર્મોહ મુનિ છે. આવા પરમ નિર્વાણ સુંદરીની સુંદર સેંચીની શુભારૂપ કોમળ કેસરના રજપુંજના સુવર્ણ રંગી અલંકારને નિર્વિશેષ કેસર રજની કનક રંગી શોભાને અવલોકવામાં આનંદની દિશાને અવલોકવામાં અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા પૂર્ણ આનંદની દશાને પ્રાપ્ત કરવામાં આતુર બુદ્ધિવાળા એને પૂર્ણ થશે ને સ્વર્ગમાં જશું ને લોકો માનશે કે પૂછશે એ વાત છે નહીં. પૂર્ણ આનંદની પ્રાપ્તિ રૂપી મુક્તિ એને અવલોકવામાં કુતૂહ બુદ્ધિવાળા બધાય સાધુ હોય છે. આવા બધાય સાધુઓ હોય છે. પૂર્વક લક્ષણવાળા મુક્તિ સુંદરીની અનુપમતા અવલોકવામાં આતુર બુદ્ધિવાળા બધાય સાધુ જૈનના આવા સાધુ હોય છે. બરાબર. બીજે એવા સાધુ હતા નથી. નમો સંસ્થાન બધા ભળી જાય એમ નથી. મહિન્મતના પણ સાધુ નાખશો ત્યારે એમ કે મને એક જણા એમ કહેતા સંખ્યા પૂરી થાય. પ્રત્યેક સો કરોડ સાધુ કીધા એ તમે ક્યાંથી લાવશો અધિક માનથી? તો હિંમત નહીં નાખશો ત્યારે થાય છે. અને હું ના નાખે. હા, અહીં તો ચોથા પાંચમા વાળા એમાં ન આવે. આમાં ચોથા અને પાંચમા નુકસાન વાળા આ પદમાં ન આવે. હા, એવા સાધુ સ્વરૂપનું આરાધન આનંદની સેવા ઇન્દ્રિય આનંદની સેવા કરે છે. એની આરાધનામાં તત્પરલીન છે. એને અહીંયા સાધુ કહેવામાં આવે. જેટલા સાધુના ભાવ છે એમાં એક દિવસ શ્રાવકને પણ લાગુ પડે પુરુષાર્થ સિદ્ધિમાં. કેમ છે ને? જેટલા સાધુના ભાવ કયા એનો એક દેશ એક ભાગ બધો સાવ લાગુ પડે. બરાબર. સમજાણું કઈ તો એને નિશ્ચય રત્નંત્ર એવું કઈ એમ મારું કહેવા માટે દેશ આવ્યું ને ભલે બધો જેટલો છે ભાગ એમાં કઈ શ્રદ્ધા જ્ઞાન નો એક દેશ નહીં આચરણનો એક દેશ. આચરણના એક દેશ એ સર્વદેશના ભાગ છે. દર્શનના કા ભાગ નથી. મુનિને સર્વદેશી સંકિત છે. સાવકને એક દેશી એક અંશે એમ છે. પંચોત્તમી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરા શ્લોક કહે છે. ભવિના ભવ સુખ વિમુખમ વ્યક્તમ સર્વાભિષંગમ સંબંધા મંક્ષુ વિમક્ષ નિજાત્મની ભંજમ નત મન સાધો. ભવ વાળા જીવોના ભવ સુખથી જે વિમુખ છે
બહુ સુખ, ભવ વાળા જીવો ના બહુ સુખ. એમ ભવમાં રહેલા અજ્ઞાનીઓ એને જે ભવ સુખ ની કલ્પના છે, ઇન્દ્રિયોમાં સુખ છે, આગ્રોમાં સુખ છે, એવા ભવમાં રહેલા જીવોના, હા ભવ વાળા ભવ જીવોના ભવ સુખ થી જે વિમુખ છે, પાંચ ઇન્દ્રિયના વિષયમાં, રાગમાં, પુણ્યમાં પણ ક્યાંય સુખ છે? ભવ વાળા જીવોના ભવ સુખ થી જે વિમુખ છે અને સર્વસંગના સંબંધથી જે મુક્ત છે, સાધુ છે ને, સર્વસંગ છૂટી ગયો. અસંગ ભગવાન આત્માના સંગમાં ભીડ્યા, ઘરના સંગ જેને છૂટી ગયા છે. એ નથી, અંતરમાં નથી. વાંચન નો વિકલ્પ છે, એનાથી છૂટેલા છે. રહેવાથી મુક્ત છે. ચોથે ગુણ સાને રહેવાથી મુક્ત છે તો મુનિ ની શું વાત કરવી? સમ્યક દર્શનમાં જ વિકલ્પ થી મુક્ત દેખા છે. વિકલ્પ અસ્થિરતાની અપેક્ષા પણ દ્રષ્ટિમાં એનાથી મુક્ત છે. બરાબર, દ્રષ્ટિનો વિષય નથી અને દ્રષ્ટિના પરિણામમાં એક પણ રાગ આવતો નથી. બરાબર, મુનિને એ શાસ્ત્રના ભણતરનો વિકલ્પ પણ એનાથી છૂટેલા પડ્યા છે એમ કે. બરાબર, હા સમ્યક દર્શનમાં પણ શાસ્ત્રના ભણતરનો જે વિકલ્પ એનાથી છૂટ્યા છે. હા હા, માર્ગ આવો છે, વસ્તુ જેવી છે. બરાબર, વિતરાગ રસે પરણવેલો ભગવાન એના રાગના રસથી તો છૂટો પડી ગયો છે. આ વાત પકડાવી એવી કઠોર જગતને, એટલે અંતરના પકડ વિના બહારના પકડે હજી નીકળ્યા. મારે એવો ભાઈ, આ તો તારા સ્વભાવના લાભની વાત છે. વસ્તુનું સ્વરૂપ જ એવું છે. સર્વ સંગના સંબંધથી જે મુક્ત છે, જીનવાણી ને દેવ ગુરુ પણ પર એ સંગ પણ જેને અંતરમાં છૂટી ગયો છે. ઓછે કીધું ને, પરસંગ ડાઘ થી તો મુક્ત છે, દેવગુરુની શ્રદ્ધાનો વિકલ્પ એનાથી મુક્ત છે. બાપુ, મોક્ષના માર્ગ તો કોઈ અલૌકિક છે. અંતર અવલોકન વિના બહારથી પ્રાપ્ત થયો એવા સર્વસંગના સંબંધથી જે મુક્ત છે, સર્વાભિસંગમ સંબંધા તેમ છે ને, તત્તમ કંઈ પણ સંગ જ નથી. આ ચોથે ગુણસ્થાને વિકલ્પનો સંગ નથી, મુક્ત છે. પણ અસ્થિરતાની અપેક્ષા એ ત્યાં રાગ છે. એ અસ્થિરતાના રાગથી પણ છૂટી ગયા છે એમ કે છે. એકલી વિતરાગ ધારા એ સાધુ પણ પંચમાં આવતાની વિકલ્પ કર્મધારા છે.
સ્વરૂપમાં છે જ નહીં. એવું તે સાધુનું મન અમને વંદ છે. મુનિ પોતે કહે છે આવું તે સાધુનું ચૈતન્ય પરિણમન મને એટલી ભવવાળા જીવોના ભવ સુખથી જે વિમુખ એટલે આત્માના આનંદના સુખની સન્મુખ સરસંગના સંબંધથી વિમુક્ત અસંગ એવો ભગવાન એનાથી સંગમાં લીન એવું જે એનું પ્રેરમન અમને વંજ છે. મુનિ મુનિને માટે કહે છે હે સાધુ તે મનને શીઘ્ર નિજાત્મામાં મગ્ન કરો. એ શુદ્ધ પરણતીને અંદરમાં રહો ખૂબ. તે પરણતીને શીઘ્ર નિજાત્મામાં મગ્ન કરો. ઉગ્રપણે અંદર સ્થિર થાવ એમ કે છે. જ્યાં ભગવાન બિરાજે છે પૂર્ણાનંદ સ્વરૂપે પોતે પ્રભુ એમાં લીન થાવ. એ સાધુનું કર્તવ્ય ને કાર્ય આ રાજ્યનો ધંધે સાંભળવા મળે નહીં. અને આ કરો ના કરો ના કરો કરી એકો છ કલર થયો છેલ્લું છેલ્લી ગાથા છે વ્યવહાર સારી છે. શેરીસ્ત ભાવના એ વ્યવહાર નયસ્ત હોદી ચારિતમ નિશ્ચય નયસ શરણમ એ તો ઉધમ પલખામી. આ ભાવનામાં જાણવું ચારિત્ર નય વ્યવહારથી આના પછી બાકીશ હું ચારિત્ર નિશ્ચય નહી થતી એની ટીકા. આ વ્યવહાર ચારિત્ર અધિકારનું જે વ્યાખ્યાન તેના ઉપસંહારનું એ પૂરું કરવામાં આવે કેમ કે અને નિશ્ચય ચારિત્ર ની સૂચનાનું કથન છે. હવે કે નિશ્ચય ચારિત્ર વ્યાખ્યા આવી જે પૂર્વોક્ત પંચ મહાવ્રત એ બધો શુભ ભાવ પંચ સમિતિ નિશ્ચય વ્યવહાર ગૃપ્તિમાં પણ જે વ્યવહાર ભાગ એમ લેવો અને પંચ પરમિણા જાણતી સંયુક્ત અતિ પ્રશસ્તુ ભાવના ને તો નિશ્ચય ગુપ્તિમાં તો શુદ્ધ આવે છે પણ નિશ્ચયના વ્યવહારમાં જે અશુભ ભાવ એ લેવો વ્યવહાર છે ને. પંચ મહાવ્રત પાંચ સમિતિ નિશ્ચયવાર ગુપ્તિમાં શુભ ભાવના અને પંચ પરમેશ્વરનું ધ્યાન એ સંયુક્ત પંચ પરમેશ્વરનું ધ્યાન પણ શુભ ભાવ છે. શુદ્ધતા નથી એમાં. શુભ ભાવ છે શુભ શુભ ભાવના તેમાં વ્યવહાર નહીં ના અભિપ્રાય પરમ ચારિત્ર છે. વ્યવહાર નહીં થી એને ચારિત્ર કહેવામાં આવે. નિશ્ચય થી પરમ ચારિત્ર આ તો એને વ્યવહાર થી પરમ ચારિત્ર એને આરોપ દેવામાં આવે છે. પરમ શબ્દ વાપર્યો છે ને. શુભ ભાવ પણ સંકેત દર્શન જ્ઞાન ચારિત્ર સહિત છે તેને વિજ્ઞાની ના વાત નથી. અતિ પ્રશસ્તુ ભાવના તેમાં વ્યવહાર નહીં ના અભિપ્રાય પરમ ચારિત્ર છે.
નિશ્ચય સ્વરૂપ નું અંતર અનુભવ, આનંદ નું શ્રદ્ધા, આનંદ નું જ્ઞાન, આનંદ ની રમણતા, એમાં ઓછપ છે, પૂર્ણ વિકરાળતા નથી. તેથી એવો વચમાં આવો સ્વભાવ એને હોય છે. અજ્ઞાની વાત નથી આવી. જેને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એને આવો સ્વભાવ હોય છે. એ સ્વભાવ ને રવા ચારિત્ર કહેવાય. હવે કહેવામાં આવનારા પાંચમા અધિકાર વિશે જો ચાર અધિકાર થયા. પરમ પંચમ ભાવમાં લીન નિશ્ચય ચારિત્ર, પરમ પંચમ ભાવમાં લીન ઠિકાળી પરમાત્મા સ્વરૂપ પોતાનું, એમાં જેની લીનતા જામી છે, પંચમ ગતિના હેતુભૂત એવો વ્યવહારમાં પંચમ ગતિના હેતુભૂત એમ શબ્દ નહોતો, એને એમ પાંચમાં એમ કેમ વ્યવહાર નહીં ને અભિપ્રાય, પરમ ચારિત્ર છે બસ. એટલું આ તો પંચમ ગતિના હેતુભૂત મોક્ષનું કારણ અંદર ધ્રુવ સ્વભાવ, એમાં લીનતા, એ નિર્વિકારી નિર્વિકલ્પ દશા, વિતરાગી પરણતિ, પંચમ ભાવે ધ્રુવ લીન એ વર્તમાન વિતરાગ પરણતિ, એ પંચમ ગતિનું કારણ છે, બરાબર મોક્ષનું કારણ છે. શુદ્ધ નિશ્ચય નહીં સ્વરૂપ પરમ ચારિત્ર દ્રષ્ટ્ય દેખવા એવું છે. શુદ્ધ નિશ્ચય નહીં સ્વરૂપ, શુદ્ધ નિશ્ચય નહીં સ્વરૂપ એ પછી પરમ ચારિત્ર શુદ્ધ નિશ્ચય નહીં નો વિષય કે શુદ્ધ નિશ્ચય એમ નહીં, એ શુદ્ધ નિશ્ચય નહીં સ્વરૂપ જ પરમ ચારિત્ર. પરંતુ એને શુદ્ધ નિશ્ચય સ્વરૂપ કીધું. શુદ્ધ નિશ્ચય સ્વરૂપ પરમ ચારિત્ર એ દેખવા યોગ છે, અનુભવવા યોગ છે, બરાબર સ્થિરતા કરવા યોગ છે. એ અધિકાર પાંચમામાં ચેસમેન્ટ છે. એવી રીતે માર્ગ પ્રકાશમાં શ્લોક દ્વારા કહ્યું છે. કુશુળ ગર્ભસ્થિત બીજ શોધનમ ભવેત વિના એન સુદ્રષ્ટિબોધનમ તદેવ દેવ અસુર માનવ વસ્તુ તૂતું નમામિ જૈનમ ચરણમ પુનઃ પુનઃ. ચારિત્રની પ્રધાનતા બતાવે છે આમાં. સ્વરૂપની રમણતા ચારિત્ર એના વિના સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કોઠારની અંદર પડી રહેલા બીજ જેવા છે. ઉગે નહીં, ખાતે નહીં, ત્યાં બીજ જેવા છે. સમ્યક દર્શન જ્ઞાન કોઠારની અંદર પડી રહેલા અનાજ જેવા છે, બરાબર એમાં ચારિત્ર નું પરિણમન થાય ત્યારે મુક્તિ એમ કે છે. એકલા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થી મુક્તિ થાય નહીં એમ સિદ્ધ કરે. કોઠારની અંદર પડી રહેલા અનાજ જેવા છે, અનાજ જેવા છે ને, પણ સમ્યક દર્શન જ્ઞાનમાં ચારિત્રની પરિણતિ જોઈએ એ ન હોય ત્યાં સુધી સમ્યક દર્શન જ્ઞાન અનાજ જેવા બીજ જેવા છે. તેવું ચારિત્ર જે સમ્યક દર્શન જ્ઞાન
ચારિત્ર વિનાનું એ ચારિત્ર દેવસુરમાનવથી થવામાં આવેલા સ્વર્ગના દેવો અસુર દેવો અને માનવ થવામાં આવેલા સવન કરવામાં આવેલા પશુને નારકી તો કઈ દેવ વૈમાનિક અસુર નીચે અને માનવ એનાથી સ્થવામાં આવેલું જૈન ચરણ ઓહો જૈનનું ચારિત્ર સુર અસુર મનુષ્યથી સમાવેલું જિનોક્ત ચારિત્ર પરમેશ્વરે કહેલું અંત આનંદની રમણતારૂપ ચારિત્ર એને હું ફરી ફરીને નમું છું. પોતે પણ મુનિ છે ને એવા ચારિત્રને વારંવાર એમાં મારું ગવન છે, નમન છે, હા પ્રણમન છે અને વિશેષ નમું છું. અરે આ કરવાનું માર્ગ વસ્તુ એને એની કરવાનું રહી જાય, ન કરવાનું કરે ગુમાવે. હજી તો આવું વસ્તુ છે એવી શ્રદ્ધા કરવામાં પરશો આવતા નહી નહી અત્યારે તો વ્યવહાર જ હોય, શું હોય નહીં જો ઠીક શુદ્ધ ન હોય તો એને વ્યવહારી કહેવામાં આવતો નથી. શુદ્ધ આચરણ, શુદ્ધ દર્શન, જ્ઞાન, ચારિત્ર ન હોય તો એને વ્યવહારી કહેવામાં આવતો. નિશ્ચય હોય તો વ્યવહાર કહેવામાં આવે. હા શું થાય, પોતે પોતાને ક્ષેત્રે અને માને ગમે કઈક લાભમાં છીએ. હા શું થાય એ મનાદિથી જગત લૂંટાણું છે. આવું જૈનનું ચારિત્ર એવા જૈન ચરણને ભગવાને કહેલા ચારિત્રને હું ફરી ફરીને નમું છું. આ વ્યવહાર સાથે અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતો ટીકાકાર મુનિરાજ પદ્મમોરદારી દેવ શ્લોક કહે છે. શીલમ અપવર્ગ યોષિત ઓલું માર્ગ પ્રકાશનો હતો પોતાનું છે. માર્ગ પ્રકાશ એ પોતે પણ સારી રીતે નમે છે. શીલમ અપવર્ગ યોષિત અનંત સુખસ્યાપી મૂલમ આચાર્યા પ્રાહુ વ્યવહારાત્મક વ્રતમ પી તશ પરંપરા હેતુ. આચાર્યોએ નિશ્ચય ચારિત્રને આત્માના આનંદની રમણતારૂપ ચારિત્રને મુક્તિ સુંદરીના અનંત સુખનું મૂળ કહ્યું છે. પરમાનંદની પ્રાપ્તિ એવી મુક્તિ કે અનંગ એટલે અંગ વિનાનું આત્માનું અશરીર સુખનું મૂળ કહ્યું છે. જો આ ચારિત્રનું ફળ આ છે એમ કે છે. સ્વરૂપનું સમ્યક દર્શન, સ્વરૂપનું જ્ઞાન, અનુભવ, આનંદ એ ઉપરાંત અંતરમાં લીનતા એવું જે ચારિત્ર મોક્ષરૂપી અશરીરી સુખનું મૂળ કયું છે. બરાબર. વ્યવહારાત્મક ચારિત્ર પણ તેનું પરંપરા કામ છે. પણ કોને ઓલા નિશ્ચય છે એને પરંપરા, પરંપરા એટલે વ્યવહાર એને છોડીને થશે ત્યારે થાય છે. બરાબર.
એવું છે ભારીભાઈ પક્ષનો યામો પોતાના પક્ષની પુષ્ટિ આપી વાત કરે અને તે પ્રકારને બરાબર ભગવાનના આક્રમણ કહીએ છીએ. વ્યવહારના સ્વરૂપ ચારિત્ર પણ તેનું પરંપરા કારણ છે. કોનું? મુક્તિ સુંદરી અનંત અશરીર સુખનું. ઘણી પરંપરા સાક્ષાત નહીં, સાક્ષાત કારણ તો આ બરાબર. છૂટીને પછી પછીરતા થશે બરાબર, ત્યારે એને પૂર્ણાનંદની પ્રાપ્તિ રૂપી મુક્તિ પ્રાપ્ત થશે. એ રીતે સુકવિ જનરૂપી કમળોને માટે જેવો સૂર્ય સમાન છે, પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહી બે માત્ર જેમને પરિગ્રહ હતો અસ્તિકાકાર, એવા શ્રી પરમપરમારી દેવ વડે રચાયેલી નિયમસારની તાત્વરત્તિ નામની ટીકામાં શ્રીમદ ભગવાન કુનકુંદાચાર્ય પ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથનો નિરાહ શ્રી પદ્મભાવધારી દેવ નિશ્ચિત તાત્વરત્તિ નામની ટીકામાં વ્યવહારચારિત અધિકાર નામનો ચોથો સુતખંડ સમાપ્ત થયો. બધાને સુતખંડ કહ્યું એક એકને સુતખંડ સુતખંડ ચતુર સુતખંડ આખા સુત નો ચોથો સુતખંડ. હવે પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર લ્યો એ નિશ્ચય આવ્યું હોય પેલો વ્યવહાર સમજાવી પછી નિશ્ચયની વાત. એથી વ્યવહાર પહેલો નથી છે પછી એમ નથી એમાં કઈ એનો સમજાવવાની રીત એવી છે. વ્યવહાર પહેલો આવે ને નીચે પછી આવે એમ નથી, નિશ્ચયની હારે આવો વ્યવહાર પહેલો સમજાવ્યો. અધિકારના પ્રાણમાં ટીકાકાર મુનિરામ પદ્મવધારી દે શ્રી માધવસેન આચાર્ય શ્લોક નમસ્કાર પોતાનો એટલે ચંદ્ર કીર્તિ મુનિ હતા, મુનિ શીખો કે નામ બહુ ઊંચા એને વંદન કર્યું હતું ને ચંદ્રકીર્તિ મુનિ, મુનિ શબ્દ ત્યાં મુનિ હતો. ચંદ્રકીર્તિ મુનિનું નિરૂપણ મન આ એમના કોઈ આચાર્ય શીખા એ વખતે જ બધા ઉનાની કાપડ જેવા બધા પાકિસ્તાન બધા મુનિ આચાર્ય હા 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 નવસો વર્ષ પહેલાની વાત છે ને. આજે વિતરાગી બિંબ બધા અરે વાહ ચંદ્રકીર્તિ મુનિ મન એમ કહ્યું છે અહીં આચાર્ય વંદન કરે છે. નમોસ્તુ તે સંયમ બૌદ્ધ મૂર્ત એ ખબર પડે છે કે નહીં પર નહીં કે કેવું જ્ઞાની ખબર પડે ભાવલિંગી છે ગર્ભલિંગી કેવું જ્ઞાની ખબર પડે આ ભાવલિંગી છે એમાં અહીં મુનિને ખબર પડી છે પોતાના આચારની પંચમારાના બે પંચમારા છે ને એટલી બધી ખબર પડી ગઈ સદમસ્ત ને કે મારા ગુરુ આવા છે મુનિ આવા છે એવી ખબર પડી ગઈ. કેવું જ્ઞાન જાણે સદમસ ન જાણે હું જાણે નમોસ્તુ તે સંયમ બૌદ્ધ મૂર્તયે સ્મરે ભકુંભ છ ભેદનાય રે હા હા જો આ બધી ઓળખાણ થઈ છે નહીં એની બરાબર મુનિ ને બધું મોહારી દેવ ને વિનેય પંકેજ વિકાસ પાનવે વિરાજતે માધવ સેન સુરયે હા હા વિતરાગી સંતો પણ એ વખતે વિરાજતા હતા. સંયમ અને જ્ઞાનની તો મૂર્તિ હતી કે છે કીર્ત્યા જણાનું પણ આત્મ અરૂપી મતી શું જ્ઞાનમાં જણાઈ ગયો
એવડી જાણે કે મતિ શું જ્ઞાની જાણે ખરા કે નહીં બરાબર જાણે. સંયમ અને જ્ઞાન ની મૂર્તિ હતી. અમારા આચાર્ય એ સ્વરૂપ ની રમણતા અને આત્માનું જ્ઞાન એની તો મૂર્તિ હતી. અરે વાહ, એનું સ્વરૂપ જ હતું કે છે. કામરૂપી હાથીના કુમસ્તવ ને ભેદનાર કે છે કે કેવા હતા, વિષય વાસના રૂપી હાથી એના કુંભસ્થળ ને ભેદનાર. ઓહો, આવા નિર્વિકારી બ્રહ્માનંદ પ્રણમન જેને હતું એમ કે હજી 900 વર્ષ પહેલાની વાત છે. એ તો કેવડીએ નહોતા, એ વખતે 4 જ્ઞાની ક્યાં હતા, 2 જ્ઞાની ક્યાં હતું. મતિને શું જ્ઞાનમાં પણ આવી નિર્મળતાથી છદમસ્ત નું છદમસ્ત જાણી લે છે એમ કે. કામરૂપી હાથીના કુંભસ્થ શું કહેવાય, માથી નહીં કુંભ, હાથીનું કુંભસ્થળ એને કુંભસ્થળ કેમ ના માથું. માથું નહીં ઉપર હોય, ઉપર કાન, કાન કાન શું કહેવાય, કાન આવી જાય ને મોટો કાન હોય ને ત્યાં મારે બધા આંતરડા નો મોટો ત્યાં જેવું હોય, કાન હોય ને મોટો મોટો ત્યાં ઓલો સિંહ સાપ મારે ત્યાં બધા આંતરડા નો ખેડાય ગયા. કાન કાન કામરૂપી હાથીના કુંભસ્થળ ને એના કંગને ભેદનાર શીશરૂપી કમળ ને વિસ્તારમાં સૂર્ય સમાન છે. શીશરૂપી કમળ ને વિકસાવવામાં નિમિત્ત સંબંધની વ્યાખ્યા છે. એવા એ બિરાજમાન એ સુભાયમાન માધવસેન સૂરી, માધવસેન એમના ગુરુ આચાર્ય તમને નમસ્કાર હો. બરાબર, અહીંથી સૌકરીનો નિત્ય અધિકાર શરૂ કરવો છે ને. આવા જે નિશ્ચય સંયમ ને જ્ઞાન ની મૂર્તિ કામદેવ ને તો તોડીને અતિન્દ્રિય આનંદ ને પ્રગટ કર્યું છે. એ સુભાયમાન માધવ સિંહ નમસ્કાર વિશેષ.